છે બંને ભગવદ અવતાર, બંનેના કાર્ય અલગ છે. આચાર્યજી કારિકામાં લખે છે કે અતઃ અગાધ બોધત્વાં પૃચ્છામહે અગાધમ પ્રમાણગમ્યમ તત્રાપી પ્રમેય બલાદ બોધઃ. આચાર્યજી કારિકામાં સુબોધનીમાં લખે છે કે બ્રહ્મ જિજ્ઞાસાને પ્રમાણ બલથી સમજી નથી શકાતું, બ્રહ્મ જિજ્ઞાસાને તો કેવલ પ્રમેય બલથી જ એનું જ્ઞાન થાય છે. અને વ્યાસજી નારદજીને કહે છે કે આપ ભગવત સેવકમ વા, આપ ભગવાનના અનન્ય સેવક છો, આપે ભગવાનની આપે ઠાકોરજીની સેવા કરી છે, અને ઈ સેવાના લીધે ઠાકોરજીનું જે સ્વરૂપ બલ છે એ આપના અંદર પ્રમાણ રૂપે વિદ્યમાન, પ્રમેય રૂપે વિદ્યમાન છે. જ્યારે જીવ આ કૃષ્ણ સેવાનો જે પ્રકાર પુષ્ટિ પરંપરામાં છે કે સેવ્ય કરાવીને સેવા કરવી, કે જ્યારે જીવ એ રીત અનુસાર કૃષ્ણ સેવા કરવા લાગે છે, ત્યારે એ સેવા કરતા કરતા ઠાકોરજી એ સેવકની અંદર પોતાની કૃપા શક્તિનું દાન કરે છે. એ જીવ ઉપર કૃપા કરવા માટે પોતાના ષટ ધર્મ એ જીવની અંદર પધરાવે છે. અને જ્યારે ષટ ધર્મ જીવની અંદર આવી જાય સેવાના માધ્યમથી, ત્યારે સાતમો ધર્મી સ્વરૂપ ભગવાન એ જીવના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. અને જ્યારે એ જીવની અંદર ભગવાન પ્રગટ થઈ જાય છે, ત્યારે એ જીવ પણ કેવો બની જાય છે, એ પણ ભગવાનના સામર્થ્ય જેવો અલૌકિક એનું દેહ બની જાય છે, અલૌકિક સામર્થ્ય યુક્ત. જેમ તમે જુઓ શ્રી કૃષ્ણદાસજી વાર્તાજીમાં આવે છે, જ્યારે શ્રી મહાપ્રભુજી ગુફામાં પધાર્યા, વ્યાસજીની ગુફામાં સત્સંગ માટે બરફની શિલા ઉપરથી પડી રહી હતી, ને કૃષ્ણદાસને કહ્યું, કૃષ્ણદાસ પકડ કે ઠાડો રહે. કૃષ્ણદાસજી પકડ કે ખડે હો ગયે. તીન દિન રાત નિકલ ગઈ, શ્રી મહાપ્રભુજી બહાર પધારે ગુફામાં સે, દેખ્યો તો કૃષ્ણદાસજી એસે હી ખડે. પૂછી, કૃષ્ણદાસ તુકું ઠંડી નહીં લગી? કે નહીં. તુકું પ્યાસ નહીં લગી, ભૂખ નહીં લગી? તો કે નહીં. જેની ઉપર ભગવદ કૃપા થઈ જાય છે એ સેવાના માધ્યમથી એ ભક્ત પણ ભગવાનના સામર્થ્ય જેવો બની જાય છે, એ ભગવાનની કૃપા છે. એને કહેવાય પ્રમેય બલ. જેમ કાશીના શેઠ પુરુષોત્તમ દાસ 60-70 વર્ષના ઘરડા થયા, એવી અગાધ સંપત્તિ, પણ એવી દીનતા એમની અંદર, રોજ જલની ગાગર ભરવા માટે પોતે જાય. એક દિવસ એમના પુત્રએ જોયું, અરે પિતાજી વયોવૃદ્ધ ઘરડા થયા છે, કે આ જલની ગાગર દૂર દૂરથી ભરીને લાવે છે, લાવો ને હું એમને સહયોગ આપું. કહ્યું કે પિતાજી લાવ આ સેવા મને આપો. પિતાજી કહે છે કે આજે નહીં કાલે તું કરજે. અને જ્યારે કારે એમના પુત્ર અપ્રસમાં સ્નાન કરીને આવ્યા તો શું જોયું પુરુષોત્તમ દાસજીને, માનો 16-17 વર્ષનો છોકરો જલની ગાગર ભરીને દોડતો લઈ જાય છે. એવા દર્શન ત્યાં એમના પુત્ર એમના ચરણમાં પડી ગયા, ક્ષમા માંગી કે પિતાજી ક્ષમા કરજો, હું આપના સ્વરૂપને જાણી ન શક્યો. પુરુષોત્તમ દાસજી કહે છે, બેટા જેને શ્રી મહાપ્રભુજીનો દ્રઢાશ્રય થઈ જાય ને, એને પછી પ્રાકૃત ધર્મો બાધા નથી કરતા. અલૌકિક સામર્થ્ય યુક્ત એનું દેહ બની જાય છે. તનુ નવત્વ મે તાવતા, જે અલૌકિક જે દેહ છે એ અલૌકિક દેહની પ્રાપ્તિ ભાગવત સેવાના માધ્યમથી જીવને થાય છે. એટલે પુષ્ટિ પરંપરામાં કૃષ્ણ સેવા સદા કાર્ય, ભાગવત કૃષ્ણ સેવા જ એક મુખ્ય કાર્ય છે, એ જ મુખ્ય ધર્મ છે. સેવા સાધન પણ છે, સેવા ફલ પણ છે. અન્ય માર્ગમાં જે સાધનોના દ્વારા જે ફલની પ્રાપ્તિ થાય છે, પણ અહીંયા તો જે સાધન અને ફલ બંને એક જ છે. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ સેવા એ સાધન રૂપ પણ છે, ફલ રૂપ પણ છે. એટલે વ્યાસજી કહે છે નારદજીને કે આપે ભગવાનની ઠાકોરજીની સેવા કરેલી છે, આપ બધા શાસ્ત્રોનો સાર, બધા વેદોનો સાર જાણો છો, અને બધા શાસ્ત્રોનો સાર છે કેવલ કૃષ્ણની સેવા, અને આપે એ સેવા કરેલી છે, એટલા માટે હું આપને પૂછું છું, કારણ કે આપની અંદર ભગવાનનો પ્રમેય બળ છે અને મારી અંદર ભગવાનનું પ્રમાણ બળ રહેલું છે.
કારણ કે આ વેદોના વિભાગ, શાસ્ત્રોની રચના, પુરાણોની રચના એટલે પ્રમાણ બલ મારી અંદર છે, અને પ્રમાણ બલ કરતા પ્રમેય બલ શ્રેષ્ઠ છે. ઉદ્ધવજી જો ને, ઓલા ગોપીઓની આગળ, ગંવાર ગોપીઓની આગળ આમ ચૂપ થઈ ગયા, બૃહસ્પતિના શિષ્ય. પણ ગોપીની આગળ જ્યાં ચર્ચા કરવાની વાત આવી, નિરુત્તર થઈ ગયા. પ્રમેય બલ આગળ પ્રમાણ બલ ટકી નથી શકતું. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા બહુ સુંદર અહીંયા ખુલાસો કર્યો કે આ નારદજીને પૂછવાનું કારણ શું છે, કે એમને ભગવદ સેવા કરેલી છે. એટલે કે હું આપને પૂછું છું, આપ મને બતાવો પ્રમેય બલના માધ્યમથી, કારણ કે જેની ઉપર ભગવદ કૃપા થઈ જાય, જેમ ગોપાલદાસજીએ કહ્યું, તેને કાલ કર્મ નવ બાંધે રે, હા, એને કાલ કર્મ કંઈ સતાવતા નથી. તો હે નારદજી, આપ જ મારો આ સંશય જે છે એનું નિવારણ કરો. વ્યાસજીના સુંદર આ પ્રશ્નને જાણીને નારદજી ભગવદ પ્રેરણાથી કહેવા લાગ્યા, ભગવાનની યશનું મહિમાનું વર્ણન કર્યું. વ્યાસજીને કહ્યું, નયદ્વચ્ચિત્રપદમ હરે યશો જગત પવિત્રમ પ્રગૃણીત કરચિત તદ્વાયસમ તીર્થમુશંતિ માનસા નયત્ર હંસા નિરમંતુ શિક્ષયા. આ પ્રથમ સ્કંદના પાંચમો અધ્યાયના દસમા શ્લોકમાં નારદજી સમજાવી રહ્યા છે. નારદજી કહેતે હૈ કે જિસ વાણી મેં ચાહે વહ વિચિત્ર વિન્યાસ વાલી ક્યો ના હો, યદિ ઉસકે કિસી ભી અંગ અંશ મેં જગત કો પવિત્ર કરને વાલે ભગવાન કા યશ નહીં ગાયા ગયા, તો વહ વાણી કાક તીર્થ કે સમાન હૈ. યાની ઉચ્છિષ્ટ વસ્તુ ફેંકને કે સમાન હૈ. કેટલી પણ અલંકાર યુક્ત વાણી હોય, સાહિત્ય શાસ્ત્ર અલંકારોથી યુક્ત વાણી હોય, પણ ભગવદ યશનું વર્ણન નથી, તો પછી એ વાણી મિથ્યા કહેવાય, કાક તીર્થના સમાન છે. હે વ્યાસજી, કેટલી પણ સુંદર રચના કેમ ન હોય, કેટલા પણ સુંદર છંદ કેમ ન હોય, કેટલાય સુંદર અલંકાર કેમ ન હોય, વિશિષ્ટ શબ્દાવલીઓ હોય, પરંતુ એમાં ભગવાનના યશનું વર્ણન નથી કર્યું, તો પછી એ કંઈ કામની નથી. એના કરતા વિપરીત જે વાણીમાં સાહિત્ય કે સર્વગુણ શૂન્ય છે, જેને ભલે અલંકારોનું જ્ઞાન નથી, છંદોનું શાસ્ત્રોનું જ્ઞાન નથી, પરંતુ જેની વાણીથી ભગવાનના યશનું વર્ણન થાય છે, અને જે જીવ એ વર્ણન કરતા કરતા જેની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગે છે, એ વાણી સર્વોત્તમ છે. એ વાણી સાંભળીને ઠાકોરજી સામે પ્રગટ થઈ જાય છે, નૃત્ય કરવા લાગી જાય છે. વ્યાસજીએ મહાભારતની રચના કરી. મહાભારતમાં પણ કૌરવોના અંગરૂપમાં, પાંડવો કૌરવોના અંગરૂપમાં ભગવાનના યશનું પ્રતિપાદન કર્યું. ક્યાંય સ્વતંત્ર રીતે ભગવાનના યશનું વર્ણન નથી કર્યું. આપ એમ કરો, ભગવાનની લીલાઓનું વર્ણન કરો કે જેનાથી આપને સંતોષનો, આનંદનો અનુભવ થશે. આ કથા શીખવાડે છે, કેટલા પણ શિખરો સર કરો, કેટલા પણ સાધનો કરશો, પણ સંતોષ આનંદ જ્યાર સુધી સત્સંગ નહીં હોય, ઠાકોરજીની લીલાનું ચિંતન નહીં હોય, ત્યાર સુધી મનમાં સંતોષ નહીં થાય. જેમ વ્યાસજીએ કેટલા સાધનો કર્યા, આપણે પણ અલગ અલગ સાધનો આપણા મતિ અનુસાર કરીએ છીએ, પણ તો પણ ક્યાંક ને ક્યાંક જીવને હજી સંતોષ નથી, હજી બાકી છે, હજી બાકી છે, એવું જ અનુભવ થાય છે. પૂર્ણતઃ સંતોષ જ્યાર સુધી ભગવદ લીલાનું ચિંતન ન થાય, ત્યાર સુધી નહીં થઈ શકે. સુંદર નારદજી જે ભગવદ ભક્ત છે, એની વાણી સાંભળી વ્યાસજીના મનમાં સાંત્વના થઈ. ભક્તોની વાણી ભગવદ લીલા, ભગવદ સ્વરૂપ માધુર્ય ઓતપ્રોત હોય છે, ભગવદ પ્રેમથી ઓતપ્રોત હોય છે. અને જ્યારે એવા ભક્તોની વાણી આપણા હૃદયમાં, આપણા કાનમાં જાય, હૃદયમાં જાય,
ત્યારે આપણું હૃદય પણ નિર્મલ થઈ જાય, શુદ્ધ થઈ જાય. પ્રીત ભરી ભક્તન કી બાની. વલ્લભદાસજીએ બહુ એક સુંદર કીર્તન લખ્યું કે ભક્તોની વાણી કેવી છે. પ્રીત ભરી ભક્તન કી વાણી, પ્રીત ભરી ભક્તન કી વાણી, પ્રીત ભરી ભક્તન કી વાણી, પ્રીત ભરી ભક્તન કી વાણી. જિનકો સુને હોત અતિ આનંદ, જિનકો સુને હોત અતિ આનંદ, જિનકો સુને હોત અતિ આનંદ, જિનકો સુને હોત અતિ આનંદ. લોભ મોહ માયા કી હાનિ, લોભ મોહ માયા કી હાનિ, પ્રીત ભરી ભક્તોની વાણી આપણા કર્ણમાં જાય છે અને એ વાણીથી તન મન પવિત્ર થાય છે. લોભ મોહ માયા કી હાનિ, લોભ મોહ માયા બધું નષ્ટ થઈ જાય છે. જિનકો સુને હોત અતિ આનંદ, આ ભક્તોની વાણી, આ ભક્તોના કીર્તનોને ગાન કરીએ કેવો આનંદ થાય, પ્રસન્ન થાય, આનંદ થાય. જિનકે મિલે ભક્તિ રસ ઉછલિત, જિનકે મિલે ભક્તિ રસ ઉછલિત, જિનકે મિલે ભક્તિ રસ ઉછલિત, જિનકે મિલે ભક્તિ રસ ઉછલિત. મિલે માનો પ્યારે દધિદાની, મિલે માનો પ્યારે દધિદાની, વલ્લભદાસ હરિ જન કી બાતે, વલ્લભદાસ હરિ જન કી બાતે, વલ્લભદાસ હરિ જન કી બાતે, વલ્લભદાસ હરિ જન કી બાતે. શ્યામની કુંજ કેલી રસ ખાની, શ્યામની કુંજ કેલી રસ ખાની, શ્યામની કુંજ કેલી રસ ખાની, શ્યામની કુંજ કેલી રસ ખાની. પ્રીત ભરી.
શ્રી ભરી ભતન કી વાણી સુંદર રાગ દુર્ગા પ્રીત ભરી ભતન કે પાણી પ્રીત ભરી પ્રીત ભરી પ્રીત ભરી હરી ऐसी वाणी सुनने में आ जाए। हाँ, नारद जी जो भक्ति मार्ग के आचार्य भगवत भक्त जहां ऐसी वाणी सुनी व्यास जी मन में शांत हुआ। जो जे भागवत नारद जी ने ब्रह्मा जी थी मड़ियो तो ये नारद जी हमने व्यास जी ने आपी दीदो अने कीधु हवे आनो आप विस्तार करो। अने हवे व्यास जी विस्तार करवा बिराजा। ભાગવતની રચના હા સમાધિમાં કરી અને સમાધિમાં ભાગવતની રચના થઈ ને હવે ભાગવત એ ભક્તિશાસ્ત્ર છે અને જ્યાં ભગવત ભક્તિશાસ્ત્ર ભાગવતની રચના થઈને ભાગવતજીને સંત વ્યાસજીને સંતોષ થયો, આનંદ થયો અને વિચારવા લાગ્યા કે હવે આ ભાગવતનો વિસ્તાર થવો જોઈએ, આનો પ્રચાર થવો જોઈએ। પણ કે આ ભાગવતનો પ્રચાર કરે કોણ? આ તો બધા શાસ્ત્રોનો શાસ્ત્રોનો સાર છે, પરમહંસોની સંહિતા છે, આનો વિસ્તાર કોણ કરી શકે? ત્યારે વિચાર આવ્યો કે આ તો કેવલ અને કેવલ મારો પુત્ર સુખદેવ જ આનો વિસ્તાર આનો પ્રચાર કરી શકે। પણ હવે સુખદેવજી તો જન્મની સાથે એને છોડીને વયા ગયા હતા તો કેવી રીતે એમને આપીએ? તો કહેવાય છે કે અમુક જે બહુ ભાગ્યશાળી એવા ભક્તો હતા, એમના શિષ્યો હતા વ્યાસજીના, એમને ભાગવતના અમુક શ્લોકો શીખવાડ્યા અને હવે આ ઋષિકુમારો ઈ શ્લોકોનું આવર્તન કરતા કરતા વનમાં સંવિધા લેવા જાય, જોશ દોસ્તી શ્લોકો બોલે અને ઈ વનમાં જ્યાં શ્લોકોનો ઉચ્ચારણ કરી રહ્યા હતા ઈ જ વનમાં, કારણ કે આ સુખદેવજી કેવા છે, પરિવ્રાજક સંત છે, ફરતા રહે ને ફરતા ફરતા ઈ જ વનમાં પધાર્યા જ્યાં ઋષિકુમારો જોશ દોસ્તી શ્લોક બોલતા હતા અને ઈ શ્લોક એમણે સાંભળ્યો। બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિશમ વેજયંતિમ ચ માલામ રંદ્રાન વેણુરદર સુધયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ। પ્રભુના સુંદર સૌંદર્યનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું। પહેલા આ સુખદેવજી નિરાકારને માનતા, પણ જ્યાં આ શ્લોક સાંભળ્યો, શ્લોક સાંભળતાની સાથે જ મન વ્યાકુલ થયું, પણ પાછું પોતાના મનને સાવધાન કર્યું કે આ સાકાર સ્વરૂપમાં ક્યાંક આસક્તિ થઈ જશે તો પછી હું મુક્ત કઈ રીતે થઈશ, ત્યાં જ બીજો શ્લોક સાંભળ્યો। અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંઘાસ્ય પાય યદપ્ય સાધવી લભે ગતિમ ધ્યાતુ ચિતાં તતોન્યમ કંવાદયાલુ શરણમ વ્રજે મે। બીજા શ્લોકમાં ભગવાનના ઔદાર્યનું વર્ણન કરવામાં આવ્યું કે ભગવાન કેવા કૃપાલુ છે કે જ્યારે પૂતના જે દ્વેષ ભાવથી ભગવાનને મારવા માટે આવી હતી, પણ ભગવાને એવી એની ઉપર કૃપા કરી કે જે સ્થાન યશોદાજીને મળ્યું એ સ્થાન પૂતનાને આપી દીધું, એવા કૃપાલુ શ્રી કૃષ્ણ છે। અને જ્યાં ભગવાનના ઔદાર્યનું શ્રવણ કર્યું ને હવે વિચાર્યું કે આ આટલા સુંદર શ્લોક આટલું સુંદર શાસ્ત્ર એનું તો વધારે શ્રવણ કરવું જોઈએ, અને પછી એ ઋષિકુમારોને કહ્યું
अरे ये आपने कहाँ से सीखा ये श्लोक, कौन सा शास्त्र है, ग्रंथ है, मुझे भी सिखाओ। ऋषि कुमार कहवा लागे, हमें तो थोड़ा का जो श्लोक को जाने छे, आपने जो भागवत पूरू जानू हुए तो आप व्यास जी पासे जाओ, एने भागवत नी रचना करी छे। अने हवे सुखदेव जी जे व्यास जी ने छोड़ी ने वया गया था, ई आ भागवत ना प्रेम ना लीधे पाछा व्यास जी पासे आव्या। अने व्यास जी ने कीधु के हे पिताजी, कंईक मारी कंईक योग्यता होय तो मारी ऊपर एवी कृपा करो કે મને આ ભાગવત શાસ્ત્ર શીખવું છે, આપ મને ભાગવત આપો। વ્યાસજી તો જાણતા હતા કે આનો પ્રચાર તો કેવલ અને કેવલ શુકદેવ જ કરી શકશે, કારણ કે એ પરમહંસ છે। અને હવે એ જે સમાધિમાં જે ભાગવતનો અનુભવ કર્યો, એ ભાગવત કોને આપ્યું? શ્રી શુકદેવજીને આપ્યું। અને હવે શુકદેવજી ते फल शुकदेव जी देड़ी ने ले गया, ते फल शुकदेव जी देड़ी ने नहीं रे गया। परीक्षित बैठा छे गंगा तीर सखीर आमोरो पीयो, परीक्षित बैठा छे गंगा जी ने तीर सखीर आमोरो पीयो, तेरस रे आ